नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानमंजरी विद्यापीठ महुआ, हूँ शैलेश लाडमोर, विडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत करू छु। तो विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे पर्यावरण शुद्धिकरण करवामां सूक्ष्मजीवो कई रीते उपयोगी बने छे एना विषे आपणे अभ्यास करीशुं। स्कूल में माळीने कुदरती खातर बनावता जोईने पहेली अने बुजोए तेमना मित्रों साथे घरमांथी बगीचामांथी पर्णो तेमज फळ शाकभाजीनो कचरो एकत्रित करीने तेने निकाल माटे बनावामां आवेल एक खाडामां नाख्यो। केटलाक समय पछी तेनो विघटन थयुं अने ते कुदरती खातरमां रूपांतरित थई गयो। पहेली अने बुजो जाणवा मांगे छे कि आ केवी रीते थयुं, एटले के आ जे घरमांथी अने बगीचामांथी जे पर्णो छे एटले के वनस्पतिना अवशेषो, पछी जे फळो छे, शाकभाजी छे एना टुकड़ाओ छे, तो आ जे बधो कचरो छे एने जे खाडामां नाखी अने थोड़ाक समय माटे रहेवा दीधो, तो ए थोड़ाक समय पछी एनुं कुदरती खातर छे बनी गयुं। એટલે કે આ જે બધે વનસ્પતિના અવશેષો છે, પ્રાણીના અવશેષો છે, તો એમાંથી કુદરતી ખાતર કઈ રીતે બન્યું અથવા કોના દ્વારા છે બન્યું, એવો પહેલી અને બુજોનો છે પ્રશ્ન છે। પ્રવૃત્તિ 2.5, બે કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો, તેને એ અને બી નામ નિર્દેશિત કરો। એટલે એ કુંડામાં વનસ્પતિનો કચરો અને બી કુંડામાં પોલિથીનની કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે બે કુંડા લીધા એ બંનેને છે માટીથી ભરી દીધા, અને જે પહેલું કુંડું છે એમાં વનસ્પતિનો જે કચરો છે એટલે કે વનસ્પતિના અવશેષો છે, વનસ્પતિના ભાગો છે, દાખલા તરીકે વનસ્પતિની ડાળીઓ છે, કોઈ વધેલા શાકભાજી છે અથવા શાકભાજીના ટુકડાઓ છે, પાંદડાઓ છે, એવો વનસ્પતિજન્ય કચરો છે એ કુંડા એમાં ભરવાનો છે। અને બી કુંડામાં આપણે જે પોલિથીનની કોથળીઓ છે, પછી કાચની ખાલી બોટલો, પ્લાસ્ટિકના તૂટેલા રમકડાઓ, એટલે આવી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ છે, કાચની વસ્તુઓ છે, એ કુંડા બીમાં છે આપણે ભરવાની છે। અને 3-4 અઠવાડિયા પછી આપણે એનું અવલોકન કરવાનું છે। એટલે આપણે એક અને બી કુંડામાં છે એ આવી જે બધી વસ્તુઓ છે એને ભરી અને એના ઉપર છે એ માટી છે એ ઢાંકી દેવાની છે। પછી આપણે 3-4 અઠવાડિયા પછી એનું અવલોકન કરવાનું છે। શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? જો આ તો કયો ભેદ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં જોઈ શકશું, તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રવૃત્તિ દ્વારા પણ છે એ સમજી શકો છો, અને આ પ્રવૃત્તિ કરીને છે એ વધારે છે એ ખ્યાલ આવી શકે કે આપણે જે કુંડા એમાં વનસ્પતિનો જે કચરો છે, વનસ્પતિના જે અવશેષો છે એનું વિઘટન છે થઈ જાય છે, એટલે કે એ કોહવાઈ જાય છે, સડી જાય છે, અને એમાંથી કુદરતી ખાતર છે એ બની જાય છે। તો આ કુદરતી ખાતર છે એ કઈ રીતે બને, અથવા કુંડા એમાં જે કુદરતી ખાતર બન્યું એ કોના દ્વારા છે બન્યું હશે? સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે, એટલે આ કાર્ય છે એ સૂક્ષ્મજીવો દ્વારા છે થાય છે। આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે જે આ કુદરતી ખાતર છે એ ખાતર આપણે વનસ્પતિને આપીએ તો એ વનસ્પતિ છે એ આ કુદરતી ખાતરમાંથી પોષક તત્વો છે મેળવી શકે છે। એટલે આ ખાતર આપવાથી ખેતરમાં પાક છે એ સારો થાય છે। પછી વિદ્યાર્થી મિત્રો, શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી એટલે કે જે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ છે, પછી કાચની ખાલી બોટલ તથા રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી, એટલે કે એના પર છે એક સૂક્ષ્મજીવોની અસર થતી નથી, સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી। એટલે
सूक्ष्म जीवो छे ए वनस्पति अवशेषो अने प्राणी अवशेषो पर ज असर करी शके छे। एटले के प्लास्टिकनी वस्तु छे, काचनी वस्तुओ छे, एवी वस्तुओ पर छे ए सूक्ष्म जीवो असर करी शकता नथी। एटले ए वस्तुओ छे एनु विघटन थतुं नथी अने एने कारणे एमांथी खातर बनतुं नथी। तमे अवारनवार जमीन पर सड़ती वनस्पति अने मृत प्राणीओना स्वरूपे मृत कार्बनिक द्रव्योनो मोटो जथ्थो જોયો હશે। એટલે ઘણી વખત આવું છે જોવા મળે છે કે કોઈ વનસ્પતિ છે એ કોઈ જગ્યાએ લાંબો સમય પડી રહે અથવા કોઈ પ્રાણી છે એ મરી જાય તો એ જગ્યા ઉપર છે એ લાંબો સમય પડ્યું રહે તો એનું આવા સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન છે થાય છે। એટલે કે કુદરતી રીતે સૂક્ષ્મજીવો વિઘટન કરે છે અને ઘણા દિવસો પછી એ જગ્યા ઉપર એ પ્રાણી કે વનસ્પતિ છે એ જોવા મળતું નથી, કારણ કે સૂક્ષ્મજીવો એનું વિઘટન કરી અને જમીનમાં છે ભેળવી દે છે। તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે। તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે। એટલે વનસ્પતિના અથવા પ્રાણીના જે અવશેષો છે એનું સૂક્ષ્મજીવો દ્વારા સરળ પદાર્થોમાં છે રૂપાંતર થઈ જાય છે। એટલે કે કુદરતી ખાતર છે બની જાય છે। આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે। પછી જે એ અવશેષો છે એટલે કે જે કુદરતી ખાતર બની જાય છે એ જમીનમાં ભળી જાય છે અને જમીનમાં પાછા પોષક તત્વો છે એ ફરીવાર છે જમીનમાં ભળે છે। અને આ જે જમીનમાં ભળેલા પોષક તત્વો છે, ખનિજ તત્વો છે, એનો ઉપયોગ વનસ્પતિ છે એ કરી શકે છે। એટલે પાછા એ પોષક તત્વો છે એ વનસ્પતિમાં થઈ જાય છે। આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પરથી છે કહી શકીએ કે જે કોઈ પ્રાણીઓ છે કે વનસ્પતિના અવશેષો છે એનું કુદરતી રીતે છે વિઘટન થાય છે અને આ વિઘટન છે એ સૂક્ષ્મજીવો કરે છે અને આને કારણે છે એ પર્યાવરણમાં છે એ સ્વચ્છતા રહે છે, એટલે કે પર્યાવરણ છે એ શુદ્ધ રહે છે। એટલે આવી રીતે પર્યાવરણના શુદ્ધિકરણ માટે સૂક્ષ્મજીવો છે એ ખૂબ ઉપયોગી છે। હવે જે વિદ્યાર્થી મિત્રો નવો મુદ્દો છે 2.4 હાનિકારક સૂક્ષ્મજીવો, તો આપણે એટલે સુધી જે વાત કરીએ કે સૂક્ષ્મજીવોથી આપણને ઘણા બધા છે ફાયદાઓ થાય છે, એટલે કે ઘણા સૂક્ષ્મજીવો છે એ આપણને ખૂબ ઉપયોગી હોય છે। હવે આપણે એવા સૂક્ષ્મજીવો વિશે વાત કરીશું કે જે આપણા માટે હાનિકારક છે અથવા તો જે કોઈને કોઈ રીતે છે એ સજીવોને નુકસાન કરે છે। તો સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે। કેટલાક સૂક્ષ્મજીવો છે એ મનુષ્યમાં, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં છે રોગ ઉત્પન્ન કરે છે, એટલા માટે છે એ હાનિકારક સૂક્ષ્મજીવો છે એને કહેવામાં આવે છે। રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો છે કહેવામાં આવે છે। એટલે કે જે સૂક્ષ્મજીવો વડે છે વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે અથવા રોગો છે એ કરે છે, તો એવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો છે કહેવામાં આવે છે। કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે। એટલે ઘણા સૂક્ષ્મજીવો છે વિવિધ પ્રકારના રોગો કરે છે, ઘણા સૂક્ષ્મજીવો છે એ જરૂરી વસ્તુઓ છે એનું નુકસાન પહોંચાડે છે। એટલે કે ખોરાક છે એ બગાડે છે, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને છે એ ખરાબ કરે છે। તો ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ। તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો, એટલે કે મનુષ્યમાં છે એ આ સૂક્ષ્મજીવો છે કઈ રીતે છે એ નુકસાન કરે છે, તો એ આપણે સમજીએ। મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવા લાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે। એટલે કે જે આ રોગ કરવાવાળા સૂક્ષ્મજીવો છે એ મનુષ્યમાં, માણસમાં કઈ રીતે છે એ શરીરમાં દાખલ થાય છે, તો ઘણા સૂક્ષ્મજીવો છે એ હવા દ્વારા શરીરમાં દાખલ થાય છે,
કેટલાક પ્રકારના સૂક્ષ્મજીવો પાણીમાંથી છે એવું ગંદુ પાણી પીવાથી છે એ શરીરમાં સૂક્ષ્મજીવો દાખલ થાય છે, અને ઘણા છે ખોરાકની સાથે છે એ શરીરમાં પ્રવેશ મેળવે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે. સંક્રમિત વ્યક્તિ એટલે કોઈ વ્યક્તિને જે રોગ થયેલો છે, તો એવા જે રોગી વ્યક્તિઓ છે તો અથવા એવા જે રોગી પ્રાણીઓ છે, તો આવા કોઈ વ્યક્તિ અથવા પ્રાણીઓ દ્વારા એક સજીવમાંથી બીજા સજીવમાં છે ફેલાઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગોને જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો છે કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે છે આવા રોગો વિશે છે નામ સાંભળ્યું હશે, અથવા ચેપી રોગો એટલે શું એ ખ્યાલ હશે કે એવા રોગો કે જે કોઈ એક વ્યક્તિમાંથી એટલે એક બીમાર વ્યક્તિમાંથી બીજી જે તંદુરસ્ત વ્યક્તિ છે એને ફેલાય. સંક્રમિત એટલે રોગી વ્યક્તિ, એટલે કોઈ એક રોગી વ્યક્તિ છે એ કોઈ બીજી વ્યક્તિને છે એ ફેલાવે, રોગ ફેલાવે, એટલે કે તંદુરસ્ત વ્યક્તિમાં છે એ રોગનો ફેલાવો કરે. તો આ જે ફેલાવો છે હવા દ્વારા, પાણી દ્વારા કે ખોરાક દ્વારા છે એ હોઈ શકે છે, તેમજ ભૌતિક સંપર્ક દ્વારા પણ ફેલાઈ શકે. એટલે કોઈ એની વસ્તુઓ છે અડકવાથી અથવા એ રોગી વ્યક્તિને અડકવાથી પણ છે એ ફેલાઈ શકે છે. તો એવા રોગોને આપણે ચેપી રોગો છે કહીએ છીએ. તો આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય પણ એને કહેવામાં આવે છે. તો આ જે રોગો છે એ ચેપી રોગો છે કે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં છે એ કોઈ ને કોઈ રીતે છે ફેલાતા હોય છે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બિંદુ જે બૂંદો છે એની સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. કે કોઈ વ્યક્તિને છે શરદી હોય તો એ શરદીવાળો કોઈ બીમાર વ્યક્તિ છે એ જ્યારે છીંક ખાય તો એ છીંકની સાથે હજારોની સંખ્યામાં છે એ વાયરસ છે એ હવામાં છે એ ભળે છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને ચેપ ફેલાય છે. એટલે હવા પછી એવી જે રોગકારક અથવા વાયરસવાળી જે હવા છે એ કોઈ બીજા વ્યક્તિના શરીરમાં જાય તો એને પણ છે એ રોગનો ફેલાવો થઈ શકે છે. હવે બૂજો છે ત્યારે તમે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકો છો, તો બૂજોનો એવો પ્રશ્ન છે, તો આપણે આવા જે રોગો છે એનાથી કઈ રીતે બચવું અથવા એનો ફેલાવો કઈ રીતે રોકી શકીએ. તો પહેલી છે એ સમજાવે છે, આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ. એટલે મોઢા પર અને નાક પર છે એ રૂમાલ છે રાખવો જોઈએ, ખાસ કરીને જે કોઈ વ્યક્તિ છીંકતા હોય અથવા કોઈ વ્યક્તિ છે બીમાર હોય, શરદી હોય, તો એવા વ્યક્તિએ એના મોઢા પર અને નાક પર છે એ રૂમાલ રાખવો જોઈએ છીંકતી વખતે, જેથી કરીને એના જે રોગકારક સૂક્ષ્મજીવો છે એ હવામાં છે ફેલાય નહીં, અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. અને બને ત્યાં સુધી જે આવા રોગી વ્યક્તિઓ છે તો એવા રોગી વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારની પરિસ્થિતિ છે એની આપણે વાત કરીએ કે હાલમાં જે આખો વિશ્વ છે એ આ રોગનો છે સામનો કરી રહ્યો છે, કોરોના વાયરસ. તો એના વિશે આપણને વિદ્યાર્થી મિત્રો ખૂબ પરિચિત છીએ એ વાયરસથી. તો જે કોરોના છે એ કોરોના જે વાયરસ છે એના દ્વારા ફેલાતો રોગ છે. તો આ રોગો છે એની જાહેરાતોમાં વિદ્યાર્થી મિત્રો કદાચ તમે છે એ બધા જ લોકોએ છે એ આ જાહેરાત છે એ સાંભળેલી હશે, જોઈ હશે કે કોરોનો છે એનાથી બચવા માટે
मोढ़ा पर से मास्क पहेरवू जरूरी है। साथ कोई दरेक व्यक्ति है ये रोगी व्यक्तिओ अथवा बीजी व्यक्तिओ थी अमुक अंतर से राखव जो है, एट्ले कि 2 मीटर जेटलू अथवा 6 फूट जेटलू अंतर राखव जो है। एट्ले दरेक व्यक्ति है ये अन्य व्यक्ति थी दूर रहेव जो है, अने साथे साथे वारंवार से ये पोताना हाथ से साबुथी अथवा सैनिटाइजर थी से ये धोवा जो है। एट्ले आवी रीते आपणे आ रोगों थी से ये बची शकीए। હવે કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે। ઘર માખી તેનું એક ઉદાહરણ છે। માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે, રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે, એટલે એ વાહકનું કામ કરે છે। દાખલા તરીકે આપણે કોઈ સામાન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે લઈ જવું હોય તો આપણે જુદા જુદા વાહનોનો છે ઉપયોગ કરીએ, એટલે આપણે જે રીતે મુસાફરી કરવી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ છે કે બસ દ્વારા કે બીજા અન્ય વાહનો દ્વારા છે મુસાફરી કરીએ, એ રીતે કોઈ વસ્તુઓ છે એ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પણ છે વિવિધ પ્રકારના વાહનોનો છે આપણે ઉપયોગ કરીએ છીએ। એમ ઘણા એવા કીટકો છે, એવા સજીવો છે કે જે આવા રોગો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ રોગકારક સૂક્ષ્મજીવોનો ફેલાવો કરે છે। એટલે દાખલા તરીકે ઘર માખી છે તો એ ઘર માખી છે એ જ્યારે કોઈ ગંદવાડ અથવા ગંદી જગ્યાએ બેસે તો એની સાથે રોગકારક સૂક્ષ્મજીવો છે એના શરીરની સાથે ચોંટી જાય છે। જ્યારે માખી છે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે, એટલે કે પછી આવી જે ઘર માખી છે એ કોઈ ખોરાક જે ખાવાલાયક વસ્તુઓ છે એના પર બેસે છે અને આ રીતે છે એ એના શરીર પર જે રહેલા સૂક્ષ્મજીવો છે એ ખાવાલાયક વસ્તુ પર છે એ છોડે છે। જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે। પછી આવો જેના પર માખીઓ બેઠેલો ખોરાક આપણે ખાઈએ અથવા કોઈ વ્યક્તિ ખાય તો એ બીમાર પડી શકે છે। એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે છે આવું સાંભળેલું છે કે આપણે ખોરાકને છે ઢાંકીને રાખવો જોઈએ, શું કામ? કારણ કે આવી જે માખી જેવા કીટકો છે એનાથી ખોરાક છે એ પ્રદૂષિત ન થાય। ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, એટલે જે ખુલ્લામાં રહેલો છે ખોરાક છે અથવા તો જે ઢાંક્યા વગરનો ખોરાક છે કે જેના પર ઘણી બધી માખીઓ છે બેઠેલી હોય છે અથવા બેસતી હોય છે, એને કારણે એવો ખોરાક ખાવાથી છે એ વિવિધ પ્રકારના રોગો છે થઈ શકે છે। એટલે આ ઘર માખી છે એ એક પ્રકારનું વાહકનું છે કાર્ય કરે છે, કારણ કે ઘર માખી જે છે એના શરીર પર જે છોંટેલા સૂક્ષ્મજીવો છે એના દ્વારા છે રોગ થાય છે। બીજું એક ઉદાહરણ છે મચ્છર, તો માદા એનોફિલિસ નામનું જે મચ્છર છે જે તમને આકૃતિ 2.1માં છે દર્શાવેલ છે, માદા એનોફિલિસ મચ્છર, તો આ પ્રકારનું જે મચ્છર છે તેનું અન્ય ઉદાહરણ છે જે મેલેરિયાના પરોપજીવી, તો મેલેરિયા માટે છે પ્લાઝમોડિયમ નામનું સૂક્ષ્મજીવ જવાબદાર છે, જે મેલેરિયા જે થાય છે અથવા મેલેરિયા જે તાવ આવે છે તો એના માટે પ્લાઝમોડિયમ નામનું સૂક્ષ્મજીવ છે એ જવાબદાર છે। તો એ પ્લાઝમોડિયમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કોણ કામ કરે છે? માદા એનોફિલિસ નામનું મચ્છર, માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે, એટલે માદા એનોફિલિસ નામના મચ્છરથી છે એ મેલેરિયા થાય છે, એ રીતે માદા એડિસ મચ્છર આવે તો એ માદા એડિસ મચ્છર છે એનાથી ડેન્ગ્યુ છે એ થાય છે। આપણે મેલેરિયા અને ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? તો પહેલી છે એ કહે છે શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસની જગ્યાઓએ
પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ. એટલે આવું વારંવાર છે તમે વિદ્યાર્થી મિત્રો સાંભળેલો છે કે આપણે બને ત્યાં સુધી આપણી આજુબાજુ છે એ સ્વચ્છતા રાખવી જોઈએ અને આજુબાજુના સ્થળો છે એ પાણી ભરાઈ રહેલું ન રહેવું જોઈએ. કારણ કે બધા મચ્છર છે એ પાણીમાં પ્રજનન કરે છે, એટલે કે બધા મચ્છર છે એના જે ઈંડા છે એ પાણીમાં મૂકે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. એટલે જ્યાં વધારે પાણી છે એ લાંબા સમય છે ભરાઈ રહેતું હોય તો ત્યાં વધારે મચ્છર છે જોવા મળે છે. અને આવા વિવિધ પ્રકારના મચ્છર દ્વારા છે એ મેલેરિયા છે, ડેન્ગ્યુ છે વગેરે જેવા છે રોગો થઈ શકે છે. કૂલર છે, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દો. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એટલે મચ્છરો છે એ મોટા ભાગે આપણે આજુબાજુ છે એ ગંદકી હોય એટલે કે પાણી ભરાઈ રહેતું હોય તો એવા સ્થળોએ છે એ વધારે છે એ જોવા મળે છે. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકાવી શકાય છે. એટલે આપણે વિવિધ રીતે છે એ આ જે ઉપાયો છે એ મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાના ઉપાયો છે. એટલે કે આપણે આજુબાજુ છે સ્વચ્છતા રાખીએ અને આજુબાજુ છે એ પાણી ન ભરાવા દઈએ તો આપણે મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવી શકીએ. અને બીજા ઘણા બધા પણ ઉપાયો છે. દાખલા તરીકે આપણે સૂતી વખતે મચ્છરદાનીનો છે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણે આવા મચ્છર દ્વારા ફેલાતા જે વિવિધ પ્રકારના રોગો છે એનાથી બચી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલે સુધી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.